નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપણે મળીએ છીએ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે શું જ્યારે અંગ્રેજો ભારત ઉપર રાજ કરતા હતા ત્યારે અંગ્રેજોનો ત્રાસ ભારતની પબ્લિક એટલે ભારતની પ્રજા ઉપર ઘણો બધો વધી ગયો હતો માત્ર પ્રજા જ નહીં પણ રાજાઓ ઉપર પણ ઘણો બધો ભારતના એનામાં એકતા આવી તો આ એકતાને લીધે અંગ્રેજો વિરુદ્ધ પગલા ભરવાનું નક્કી કર્યું આપણા વડીલોએ આપણા વડવાઓએ શું કર્યું તો કે અંગ્રેજો સામે પગલા ભરવાનું નક્કી કર્યું તો આ પાઠમાં આપણે એ ભણવાનું છે કે જ્યારે આ જે પેલું પગલું છે એ કેવી રીતે મંડાણું સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કે કેવી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ બરોબર ચાલો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો શું શું છે આ બધું આપણે આ પાઠમાં ભણવાનું છે હવે તમે રાણી લક્ષ્મીબાઈ મંગલ પાંડે તાતિયા ટોપે બરોબર નાના સાહેબ છે આના વિશે તો પરિચિત હશો જો અહીંયા આપણી પાઠની પહેલી જ લીટીમાં લખેલું છે શું લખેલું છે કે નાનપણથી જ આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મંગલ પાંડે છે તાતિયા ટોપે છે અને નાના સાહેબ છે એના વિશે તમે પરિચિત હશો છો ને બધા પરિચિત રાણી લક્ષ્મીબાઈ બરોબર તો રાણી લક્ષ્મીબાઈનું મૂવી પણ તમે જોઈ શકો છો મંગલ પાંડે નું મૂવી જે છે મૂવી છે બરોબર તો મંગલ પાંડે કેવા સ્વાતંત્ર સંગ્રામમાં જે ફાળો આપેલો છે એ બધું એ મૂવી માં દર્શાવેલું છે ઓકે તાતિયા ટોપે છે નાના સાહેબ છે આ બધા જે હતા એ શું હતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધેલા વ્યક્તિઓ છે અને એ આપણા નાનપણથી જ આપણા શું રહ્યા છે આદર્શો રહ્યા છે નાનપણથી જ શું રહ્યા છે આપણા આદર્શ રહ્યા છે શા માટે આદર્શ ભાઈ એના ઉપરથી આપણે ઘણું બધું શીખ્યા છીએ બરોબર એ આપણા વડવાઓ ઉપરથી આપણે ઘણું બધું શીખ્યા છીએ એટલા માટે આપણા શું છે આદર્શ રહ્યા છે કારણ કે આ મહામાનવોએ શું કરેલું છે તો કે સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર કરીને તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કરેલો છે જો આ જેટલા લોકો છે બરોબર આપણા જેટલા ક્રાંતિવીરો છે એને શું કર્યું

તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખવા ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો આ બધા લોકો છે રાણી લક્ષ્મીબાઈ છે મંગલ પાંડે છે પોતાના જીવ આપી દીધા છે આપણા ભારત દેશને સ્વતંત્ર કરવા માટે બરોબર ચાલો હવે આ જે સંગ્રામ હતો અઢારસો ને સત્તાવન નો તો એના કારણો શું હતા આ સંગ્રામ થવા પાછળના કારણો શું છે ચાલો જોઈએ આ સંગ્રામ થવા પાછળના કારણો ઘણા બધા છે સૌથી પહેલું કારણ આપણે જોવાનું છે રાજકીય કારણ બરોબર ક્યુ કારણ તો કે રાજકીય કારણ હવે રાજકીય કારણમાં શું આવશે કે આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું શું હતું આ સંગ્રામમાં મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની શું હતી તો કે સ્થાપના છે એ આપણા સંગ્રામનું મુખ્ય કારણ હતું ભારતમાં બ્રિટિશ સત્તાનું સ્થાપન એટલે કે બ્રિટિશ સત્તા જે હતી એને શું કરેલું હતું આપણા ભારતમાં તો કે સૌથી પહેલા ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની શરૂઆત કરી અને કંપનીમાં એ લોકો વહીવટ કરતા કરતા શું કરી દીધું તો કે ધીમે ધીમે કરીને ભારતના બધા પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપવાનું ચાલુ કર્યું ધીમે ધીમે શું કરવા એ લોકો રાજ કરવા માંડ્યા બરોબર આ રાજ કરતા હતા એટલે ભારતના લોકોને એમ થયું કે સાલું આપણી ઉપર આપણા વિસ્તારમાં આપણી ઉપર કોણ રાજ કરે છે તો કે વિદેશીઓ રાજ કરે છે એ તો ચાલે નહીં એટલા માટે શું કર્યું બધા આપણા વડીલો છે એ એકઠા થઈને ભારતના જે બ્રિટિશરો ભારતમાં જે રાજ કરતા હતા એના વિરુદ્ધના પગલા ભરવાનું ચાલુ કરી દીધું ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું હતું ક્યારે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂ કરી

પછી શું કર્યું તો કે તેમણે મૈસૂર વિગ્રહો કરી શું કરેલું તો કે મૈસૂર વિગ્રહો કરીને ટીપુ સુલતાનના સામ્રાજ્યને પણ સમાપ્ત કર્યું હવે ટીપુ સુલતાન જે હતા એ અંગ્રેજોના ખૂબ જ વિરોધી હતા શું હતા અંગ્રેજોના ખૂબ જ વિરોધી હતા ટીપુ સુલતાનનું રાજ્ય એટલે કહ્યું તો કે મૈસુર હવે મૈસૂર વિગ્રહ એટલે કે મૈસૂર સાથે શું કરેલું છે કોણે તો કે અંગ્રેજ સર ટીપુ સુલતાન હતા નહીં ઓકે તો અંગ્રેજોએ શું કર્યું તો કે ટીપુ સુલતાન ઉપર ચડાઈ કરી અને મૈસૂર વિગ્રહ જો એમ તો મૈસૂર વિગ્રહ પેલું બીજું ત્રીજું અને ચોથા મૈસૂર વિગ્રહ સુધી મૈસૂર વિગ્રહ થયેલા છે એ આપણે આગળ નવમા ધોરણમાં ભણીશું કે ભાઈ મૈસૂર વિગ્રહો કેટલા થયા અને અંગ્રેજોએ ટીપુ સુલતાન સાથે કેવી રીતે યુદ્ધ કર્યા બરોબર અત્યારે આપણે જોવાનું છે કે ભાઈ ટીપુ સુલતાનના સામ્રાજ્યને શું કરી નાખ્યું અંગ્રેજોએ સમાપ્ત કરી નાખ્યું ભારતમાંથી રહેલી ડચ અને ફ્રેન્ચ કઈ ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓ જો ભારતમાં માત્ર બ્રિટિશરો જ નહોતા સૌથી પહેલા ભારતમાં કોણ આવ્યા તો કે પોર્ટુગીઝ આવ્યા પછી ડચ આવ્યા પછી તો કે પછી ઇંગ્લેન્ડના લોકો આવ્યા જે અંગ્રેજો અત્યારે આપણે કહીએ છીએ ઇંગ્લેન્ડના લોકો આવ્યા પછી ફ્રેન્ચ લોકો આવ્યા હવે જુઓ ડચ અને ફ્રેન્ચ કંપનીઓને તો શું કરી દીધું આ લોકોએ એટલે કે બ્રિટિશરોએ શું કરી દીધું હરાવીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો શું કર્યો ડચ અને ફ્રેન્ચ કંપની હતી તો એને શું કરી દીધું હરાવી દીધા અને એનું સામ્રાજ્ય જે હતું એ શું કરી લીધું પોતાનું કરી લીધું ઓકે હવે અવધના નવાબ હૈદરાબાદના નિઝામ મુઘલ બાદશાહ બંગાળના નવાબ તાંજોર આ બધા જે નવાબો હતા એ બધા નવાબોને અવધના નવાબ હતા હૈદરાબાદના નિઝામ હતા આપણા જે મુઘલ બાદશાહ હતા બંગાળના નવાબ હતા તાંજોર જે વિસ્તાર છે એ બધો વિસ્તાર શું કરી લીધો તો એને હરાવી દીધો હતો આ બધા વિસ્તારમાં હરાવીને પોતાનો કબજો કરી લીધો હતો બ્રિટિશરોએ બરોબર યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી બ્રિટિશોએ શું કર્યું તો કે મરાઠાઓ સાથે યુદ્ધ કર્યા બરોબર મરાઠાઓને પણ હરાવી દીધા એટલે કે આખા ભારતમાં હવે કેનું રાજ છે તો કે બ્રિટિશરોનું રાજ છે હવે બ્રિટિશ સામ બ્રિટિશરો જે હતા બરોબર એ સામ સામ્રાજ્યવાદ હતા કેવા હતા સામ્રાજ્યવાદ હવે સામ્રાજ્યવાદ એટલે શું તો કે સામ્રાજ્યવાદ એટલે એવું માનતા હતા કે આખા જ રાજ રાજ હોવું હોવું જોઈએ જોઈએ બીજા કોઈનું નહીં અને આને કારણે શું થયું તો કે આને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા ધીમે ધીમે શું થયું ભારતીયો જે છે રાજકીય સત્તા જે ભારતના હાથમાં હતી એ કેના હાથમાં વહી ગઈ હવે બ્રિટિશરોના હાથમાં આવી હતી જો અહીંયા શું છે તો કે જે દેશી રજવાડાઓ બચ્યા હતા જે દેશી રાજાઓ હતા રજવાડાઓ હતા એને પણ શું કર્યું તો કે વેલેસલીએ સહાયકારી યોજના સ્વીકારાવીને પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા જો વેલેસલી એક સહાયકારી યોજના આપી હતી કેવી યોજના આપી હતી એ આપણે વેલેસલીની યોજના નવમા ધોરણમાં ભણવાની જ છે છતાં પણ તમને અત્યારે કહી દઉં વેલેસલીએ એવી યોજના બહાર પાડી હતી કે ભાઈ જે જે રાજાઓ

આ રીતની એક સહાયકારી યોજના હતી જેમાં શું થયું તો કે રાજ્યોને ઘણા બધા સ્વીકાર કરવો પડ્યો અને અંગ્રેજો શું થઈ ગયા તો કે અંગ્રેજો એ આ બધી પ્રોપર્ટી એટલે કે આ બધા વિસ્તારો છે એ બધા પોતાના આધીન કરી લીધેલા હતા એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી જેમાં ભારતીયોનું શોષણ થતું હતું તે પરિસ્થિતિ આ મુખ્ય કારણ બન્યું હવે શું થયું તો કે ભાઈ ભારતના લોકો વિચારવા માંડ્યા કે સાહેબ ભારત જે છે દેશ કેનો છે તો કે ભારત ભારતીયોનો દેશ છે તો રાજ કોણ કરે છે રાજ તો વિદેશી કંપની કરે છે આવું તો ચાલે નહીં ભારતીયોનું શું થતું હતું

ગવર્નર જનરલ હતો કોણ હતો ડેલાઉસી ભારતનો ગવર્નર જનરલ હતો એને શું કર્યું તો કે જ્યારે ડેલાઉસી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે એને ખાલસા નીતિ અપનાવી ખાલસા નીતિ એટલે કેવી નીતિ કે એવી નીતિ કે ભાઈ ઝડપી લેવું કોઈનું બરોબર ખોટા નિયમો આપીને શું કરવું તો કે એનું રાજ્યને ઝડપી લેવું બરોબર આવી જે ખાલસા નીતિ દ્વારા શું કર્યું તો કે ખાલસા નીતિ દ્વારા ડેલાવસીએ સંભલપુર ઝાંસી નાગપુર અવધ જેવા રાજ્યો એટલું જ નહીં પણ પેશવા નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરીને તેમનું સમાપ્ત તેમને સમાપ્ત કરવાનો પણ પ્રયત્ન કર્યો શું કર્યું કે ભાઈ પેશવાના રાજા છે નાના સાહેબ છે અન્ય કેટલાય રાજાઓ જે હતા જેને શું એક ઇન્કમ બાંધેલી હતી એને પૈસા આપતા કોણ આપતા બ્રિટિશરો પેન્શન આપતા બરોબર કેમ પેન્શન આપતા કેમ કે બ્રિટિશરો શું કરી શકે ભારત ઉપર વ્યવસ્થિત સત્તા સ્થાપીને એનું એનો વહીવટ કરી શકે એટલા માટે શું આપતા પેન્શન આપતા એનો 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 એને શું આપતા ભાગ આપતા પણ આ પેન્શન પણ શું કરી દીધું તો કે બ્રિટિશ સરકારે રાજાઓનું પેન્શન પણ શું કરી દીધું બંધ કરી દીધું અને એને સમાપ્ત કરવાનો પણ પ્રયત્ન કર્યો અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી કરી લીધી શું ઘણા મોટા મોટા જમીનદારો આપણા ભારતમાં હતા તો એની જમીનો પણ શું કરી લીધી એ લોકોએ જપ્ત કરી લીધી અને પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યું હવે આવું આવું બધું કરે જમીન જપ્ત કરી લઈએ બરોબર રાજાઓને પેન્શન ના આપે તો શું થાય તો કે પબ્લિક છે એટલે કે પ્રજા જે છે શું થશે તો કે ગુસ્સે તો થશે રોષે ભરાશે અને રોષે ભરાઈને બધાને વિચાર આવ્યો કે આપણે બ્રિટિશરો વિરુદ્ધ કંઈક પગલા ભરવા જોઈએ એટલે શું થયું તો કે આ સંગ્રામની શરૂઆત થઈ બરોબર હવે આ સંગ્રામમાં ઘણા બધા કારણો છે વહીવટી કારણ આર્થિક કારણ તમે જોઈ શકો છો અહીંયા વહીવટી કારણ છે ચાલો વહીવટી કારણ છે આર્થિક કારણ છે પછી આગળ આપણે અહીંયા ભણવાના છે બરોબર તો હવે સૌથી પહેલા જોઈએ વહીવટી કારણ હવે વહીવટી કારણમાં શું એવું એવું શું વહીવટીમાં વહીવટમાં એવું શું થયું કે આપણા લોકો શું થયા તો કે અંગ્રેજોથી ગુસ્સે થયા ચાલો સૌથી પહેલા જોઈએ વહીવટી કારણ શું જોઈએ વહીવટી કારણ ચાલો વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન જ ન હતું શું કીધું તો કે બ્રિટિશરો જે હતા એ જે કઈ પણ વહીવટ કરતા હતા એમાં ભારતીયોનું કોઈ પણ સ્થાન હતું નહીં એના વહીવટી જે મંત્રીઓ હતા અથવા તો એના વહીવટી કરનારા જે કર્મચારીઓ હતા એમાં ભારતનું સ્થાન હતું નહીં એટલે ભારતના લોકો અંગ્રેજો સાથે કામ કરી શકતા હતા નહીં ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારી શું કીધું છે જુઓ ઉચ્ચ સ્થાનો એટલે ઊંચા હોદ્દામાં માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી એટલે કે ઊંચા હોદામાં જે ઊંચા હોદામાં હોય અંગ્રેજો માટે જે કામ કરતા હતા વ્યક્તિઓ એ બધા અંગ્રેજો જ હતા ઊંચા હોદામાં કોઈ ભારતીય હતું નહીં ઊંચી પોસ્ટમાં એક પણ ભારતીય હતો નહીં વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે કેવી હતી પીડાદાયક લોકોને આ વહીવટી વ્યવસ્થા પરવડતી નહોતી કેમ કેમ કે વહીવટી વ્યવસ્થા જ એવી હતી કે લોકોને શું થાય તકલીફ થાય તેમણે સામાન્ય લોકો હતા જે રોજનું ખાતા અને રોજનું કમાતા એ લોકો ઉપર પણ અંગ્રેજોએ શું કરેલું હતું ભારે કરવેરો એટલે કે ટેક્સ લેતા અત્યારની ભાષામાં શું કહેવાય ટેક્સ કહેવાય બરોબર ગરીબ વર્ગના લોકો હતા એની પાસે પણ શું મહેસૂલી ઉઘરાવતા કે ભાઈ એક વર્ષમાં તમારે આટલી આવક થઈ છે તો એમાંથી થોડીક આવક શું કરવાની તો કે અંગ્રેજોને આપવાની આવા બધા શું કરતા એ લોકો આપણી ઉપર કરતા તો કે ગેરવર્તન કરતા હતા હવે ન્યાયતંત્ર અત્યંત હતું જો ન્યાયતંત્ર ન્યાયતંત્ર એટલે શું અત્યારે આપણે ઘણા બધા મૂવીમાં જોઈએ છીએ શું જોઈએ છીએ તો કે કોઈ કેસ ચાલતો હોય તો એની ઉપર ન્યાયતંત્ર જે છે એ શું કરે તો કે ન્યાય આપે બરોબર ત્યારે જે કોઈ વ્યક્તિ ઉપર જો કેસ થાય જો ગરીબ વ્યક્તિ ઉપર જો કેસ થાય અથવા તો ગરીબ વ્યક્તિને જો કેસ લડવો હોય તો શું થતું તો કે ગરીબ વ્યક્તિ પોતાનો કેસ લડી એટલું ખર્ચાળ ન્યાય જેનાથી ગરીબ લોકો એટલા પૈસા આપી શકતા નહીં ને પોતાનો ન્યાય મેળવી શકતા નહીં પોલીસ તંત્ર પોલીસ તંત્ર જે હતું એ કેવું હતું તો કે નિષ્ક્રિય હતું પોલીસ તંત્ર કેવું હતું નિષ્ક્રિય ખાલી પોલીસ હતા પણ પોલીસ જે હતા એ શું હતા ખાલી નામના જ પોલીસ હતા એ કઈ અંગ્રેજો સામે પગલા ભરી શકતી હતી નહીં ખબર પડી ચાલો આગળ વધીએ વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો જો શું કીધું અહીંયા ભારત કર્મચારી જે હતા જે ભારતના લોકો અંગ્રેજો સાથે જે નોકરી અથવા તો કોઈ પણ કામ કરતા તો એનો પગાર જે છે એ અંગ્રેજ કર્મરસા નહીં તફાવત હતો એટલે અંગ્રેજોનો પચાસ હજાર પગાર હોય તો આપણો ખાલી દસ હજાર જ પગાર હોય જે લોકો હતા એનો પગાર કેટલો રાખતા અંગ્રેજો ઓછો રાખતા આ બધી બાબતો એ ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામને ઈંધણ પૂરું પાડે છે હવે જો આ જે લીટી તમને લખેલી જે ઈંધણ પૂરું પાડે છે એનો મતલબ એવો નથી કે કોઈ ભડકો કરવાનો છે બરોબર ઈંધણ પૂરું પાડે છે એટલે કે ભાઈ માનો કે કોઈ આગ લાગી ગઈ હોય તો એની ઉપર આપણે કેરોસીન અથવા તો પેટ્રોલ નાખીએ તો વધારે આગ લાગે એ જ રીતે જે આપણા ભારતીય લોકો જે રોષે ભરાણા હતા બરોબર હવે થોડા રોષે ભરાણા હોય તો આ અંગ્રેજો છે આવા આવા કર્મો કરીને શું કરે છે તો કે આપણા ભારતીય લોકો છે વધારે રોષે ભરાય છે બરોબર અને અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણોમાં આપણે શું ભણ્યા સૌથી પહેલા આપણે ભણ્યા રાજકીય કારણ કે ભાઈ રાજકીય કારણમાં કઈ કઈ વસ્તુઓ અંગ્રેજોએ એવી કરી કે જેના દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ પછી શું આપણે તો કે વહીવટી કારણ પછી શું તો કે વહીવટી કારણ વહીવટી શું શું હતું તો તો કે કે અંગ્રેજો જે છે કરતા સ્થાન પર માત્ર અંગ્રેજ અધિકારીઓ જ આવતા બરોબર પછી તો કે ખેડૂતો પાસેથી વસૂલતા શું વસૂલતા તો કે ઉઘરાણી કરતા ખેડૂતો પાસેથી ગરીબ વર્ગો છે તો ગરીબ વર્ગોના લોકો અથવા તો સામાન્ય વર્ગના લોકો હોય તો એના પાસે તો શું કરતા કે ભારે કરવેરો ઉઘરાવતા હતા બરોબર અને ન્યાયતંત્ર જે હતું હતું ખૂબ ખર્ચાળું જેનાથી નાના વ્યક્તિઓ જે છે સામાન્ય વ્યક્તિઓ ગરીબ વર્ગની નીચે જીવતા વ્યક્તિઓ છે એ પોતાનો ન્યાય મેળવી શકતા નહીં અને કર્મચારીઓ જે ભારતના કર્મચારીઓ હોય તો ભારતના કર્મચારીઓ હોય એટલે ભારતના જે લોકો અંગ્રેજો સાથે જોબ કરતા એટલે કે જોબ કરતા એટલે કે

છે કે આવા આવા અંગ્રેજો બ્રિટિશરોએ શું કરેલો આપણા ભારત ઉપર કરવેરા નાખીને આવી બધી પ્રવૃત્તિઓ કરીને આપણા લોકોને વધારે રોષે ભરાવ્યા અને તેથી શું થયું તો અઢારસો સત્તાવન ના સંગ્રામની શરૂઆત થઈ તો ચાલો મિત્રો આજના લેકચર આપણે બે કારણો ભણ્યા રાષ્ટ્રીય કારણ સોરી રાજકીય કારણ અને વહીવટી કારણ હવે પછીના લેક્ચરમાં આપણે આર્થિક કારણ જોવાના છે સામાજિક ધાર્મિક કારણ 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 અને અને જે છે લશ્કરી તાત્કાલિક કારણ આ બધા કારણો હવે પછીના લેક્ચરમાં આપણે ભણવાના છે તો ચાલો મિત્રો આજ માટે આટલું રાખીએ હવે પછીના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત